नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे जे चैप्टर नंबर 11 छे त्रिपरिमाणीय भूमिति में एमा स्वाध्याय 11.2 नो एक्जाम्पल नंबर 2 चर्चा करीशुं। एनी अंदर शुं कहेवामां आव्युं छे के साबित करवानुं छे, तमने आ बे एक बिंदु आप्या छे एमांथी पसार थती रेखा तथा आ बे जे बिंदु आप्या छे एमांथी पसार थती रेखा ने लंब छे। मतलब के आ बे बिंदुमांथी पसार थती जे रेखा मळे छे ए रेखा आ बे बिंदुमांथी पसार थती रेखाने लंब छे एवुं साबित करवुं पड़े। हवे मैं गईकाले तमने भणावी चूक्यो छूं के बे रेखा आपेली होय एकबीजाने लंब क्यारे थई शके, जो तमने रेखा एटले के दिक गुणोत्तर आपेला होय तो ए दिक गुणोत्तरनो अदिश गुणाकार करवामां आवे अने जो जीरो थाय तो आपणे एवुं कही शकीए छीए के आपेल बे रेखाओ एकबीजाने परस्पर लंब छे एवुं आपणे कही शकीए छीए। ओके, तो पहला आपणे शुं करवुं पड़े, तो आपणने जे बे बिंदु आप्या छे ए बे बिंदु उपरथी आपणे दिक गुणोत्तर लेवा पड़शे। दिक गुणोत्तर मेळव्या पछी आपणे दिक गुणोत्तरनो शुं करीशुं, अदिश गुणाकार करीशुं। तो विद्यार्थी मित्रों, आपणे पहेला दर्शावी दईए अहींया के धारो के बिंदु आपेला छे, तो आपणे लई लईए के धारो के ए बराबर आपणे लई लईए 1-1, 2 तथा बी बराबर शू छे तो अँ 3-4 अने -2 आपणे लई लईए। सी बराबर तो सी बराबर शू आपेलू छे 0-3-2 माथी पसार थती रेखा एने आपणे L1 कही दीए बराबर, अने सी 0-3-2 तथा 3-5-6 માંથી પસાર થતી રેખા L2 લેતા। ચલો આટલું વસ્તુ કામ કરી દીધું, હવે રેખા ABના દ્વિક ગુણોત્તર, ચલો આની ચર્ચા કરીએ। હવે દ્વિક ગુણોત્તર ક્યારે મળે, તો મેં તમને આગળના આપણે જ્યારે બે બિંદુ આપ્યા હતા બે બિંદુ ઉપરથી આપણે દ્વિક ગુણોત્તર કઈ રીતે મેળવતા હતા તો આપણને ખબર છે X2-X1 Y2-Y1 અને Z2-Z1 આ રીતે લખતા હતા। ચલો હવે આ બે બિંદુની વાત કરી છે, જો રેખા એ બી તો રેખા એ બી એટલે આ બિંદુ કહેવાય, આના માટે X1-Y1-Z1 X2-Y2-Z2 તો X2-X1 Y2-Y1 Z2-Z1 એ રીતે લખી શકાય। ચલો X2-X1 એટલે કેટલું થઈ જાય 3-1, અહીંયા Y2 એટલે કે શું છે 4-1 એટલે +1, Z2- એટલે કે -2, તો આપણને શું મળી જશે રેખા ABના દ્વિક ગુણોત્તર, અહીંયા 2 મળી જાય, અહીંયા 5 મળી જશે અને અહીંયા -4 મળી જશે બરાબર ને। ચલો હવે એ પ્રમાણે આપણે લઈ લઈએ રેખા CDના દ્વિક ગુણોત્તર લઈ શકાય। ચલો એના માટે શું થઈ જાય, અગેન X2-X1 Y2-Y1 અને Z2-Z1 લખાય કે નહીં। ચલો CD માટે X1-Y1-Z1 હોય X2-Y2-Z2 હોય તો આ માઇનસ આ લખાય, તો 3-0 5-3 6-2 એટલે અહીંયા 3-2 અને 4 તો આ રેખા ABના રેખા CDના દ્વિક ગુણોત્તર મળી ગયા। ચલો દ્વિક ગુણોત્તર મળી ગયા તો હવે આપણે શું કરીશું, તો આપણે અહીંયા લઈ લઈએ રેખા AB બરાબર એટલે A1 = 2 B1 = 5 અને C1 = -4 લઈએ, અહીંયા A2 = 3 B2 = 2 અને C2 = 4 એટલે કે આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ જે રેખા AB છે એના દ્વિક ગુણોત્તર A1 B1 C1 હોય અને રેખા CDના દ્વિક ગુણોત્તર A2 B2 C2 આપેલા હોય તો આપણે શું લઈ શકીએ, જો રેખા AB માટે દ્વિક ગુણોત્તર A1 B1 C1 તથા રેખા CD માટે
द्विगुणोत्तर ए टू बी टू सी टू होय तो आपणे शुं लखी शकीए, आ बन्नेनो अदिश गुणाकार करीए छीए तो आपणे शुं मळे छे, ए वन ए टू वत्ता बी वन बी टू वत्ता सी वन सी टू। चलो चेक करिए शुं मळे छे आपणे, बराबर। चलो ए वन शुं आपेलो छे तो बे, ए टू शुं आपेलो छे त्रण, वत्ता बी वन शुं आपेलो छे पांच, बी टू शुं आपेलो छे टू, वत्ता सी वन शुं छे माइनस चार, सी टू शू छे चार छे। सरवाळो करो, छ वत्ता दस ओछा सोळ केटलो थई जाय, सोळ माइनस सोळ बराबर झीरो थाय छे। आथी कही शकाय के आपेल रेखा ए बी ए रेखा सी डी ने लंब छे। ख्याल आवी गयो? अहीं आपणे शुं कर्युं, हवे तमने घणाने प्रश्न थाय कि द्विगुणोत्तरनो आ रीते कई रीते काम कर्युं। एक्चुअली द्विगुणोत्तर एटले आ ફક્ત વધારાની માહિતી માટે છે। દ્વિગુણોત્તર એટલે શું કહેતા હતા? માની લો કે રેખા એ બી એટલે કે એક પ્રકારનો સદિશ કહી શકું, બરાબર, કે માની લો કે સદિશ એ બી છે તો એના માટે શું કહી શકું? એ વન આઈ કેપ, બી વન જે કેપ અને સી વન કે કેપ, આના માટે શું કહી શકો? સી ડી, તો એ ટુ આઈ કેપ, બી ટુ જે કેપ અને સી ટુ કે કેપ, આ બંનેનો એટલે કે સદિશ એ બી ડોટ સદિશ સી ડી તો લખવું હોય તો આ બંનેનો કરો તો અહીંયા શું થયું કહેવાય? આઈનો આઈ સાથે કરો તો એ વન એ ટુ વત્તા બી વન બી ટુ વત્તા સી વન સી ટુ, આ રીતે લખી શકો। ખ્યાલ આવે છે? ફક્ત આ સમજણ માટે છે। એટલે આના બરાબર આદિશ ગુણાકાર કર્યો જવાબ શૂન્ય આવે છે તેનો મતલબ કહી શકો કે આપેલ બે રેખાઓ પરસ્પર લંબ છે, એવું આપણે કહી શકીએ। ચલો આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયું હશે। હવે આપણે એક્ઝામ્પલ નંબર ત્રણની ચર્ચા કરીએ। ચલો એક્ઝામ્પલ નંબર ત્રણ, સાબિત કરો કે ચાર સાત આઠ બિંદુ બે ત્રણ ચાર બિંદુમાંથી પસાર થતી રેખા, એટલે અહીંયા એક રેખા આવી ગઈ, આ બીજા બે બિંદુમાંથી પસાર થતી રેખા ને સમાંતર, જો અહીંયા શું કીધું છે? સમાંતર, અહીંયા શું હતું? લંબ હતું। લંબ માટે શરત શું આવી ગઈ? કે જે બે રેખા આપણે લઈશું એ બે રેખાના દ્વિગુણોત્તરનો અદિશ ગુણાકાર શૂન્ય થવો જોઈએ, અને સમાંતર માટે મેં તમને કાલ લખાવી દીધું હતું કે જે બે રેખા લઈશું આપણે, રેખા L1 અને રેખા L2 છે, એ બંનેના અદિશ ઘટકો એટલે કે રેખાના દ્વિગુણોત્તરનો ગુણોત્તર આપણે શું મળવો જોઈએ? સરખો મળવો જોઈએ। ઓકે, આપણે એ પ્રશ્ન હતો તો પહેલાં કામ શું કરીએ? આપણે ધારી લઈએ, ધારો કે બિંદુ એ બરાબર આપણે લઈ લઈએ છીએ ચાર સાત અને આઠ, તથા બિંદુ બી બરાબર બે ત્રણ અને ચાર, બિંદુમાંથી પસાર થતી રેખા L1 હોય અને અહીંયા બિંદુ આપણે C લઈએ છીએ, C બરાબર માઇનસ એક માઇનસ બે અને એક, તથા બિંદુ D બરાબર આપણે લઈએ છીએ એક બે અને પાંચ, બિંદુમાંથી પસાર થતી રેખા L2 હોય તો, આ રીતે આપણે રેખા લેવામાં આવે તો આપણે શું લખી શકીએ? અહીંયા રેખા એ બીના દ્વિગુણોત્તર એ વન બી વન અને સી વન લેતા એ વન બરાબર શું લખી શકો? એક્સ ટુ માઇનસ એક્સ વન, બી વન બરાબર શું લખી શકીએ આપણે? વાય ટુ માઇનસ વાય વન, અને સી વન બરાબર શું લખી શકીએ? ઝેડ ટુ માઇનસ ઝેડ વન। ચલો એ અને બીની વાત કરવાની છે તો અહીંયા આ એક્સ ટુ કહેવાય, આ એક્સ વન કહેવાય, વાય ટુ વાય વન વાય ઝેડ ટુ ઝેડ વન કહી શકો, બરાબર। તો અહીંયા શું લખાશે?
टू माइनस फोर एट्ले कि माइनस बे। चलो अँ शू थी जैसे त्रण माइनस सात एट्ले कि माइनस चार। अँ शू लखाशे चार माइनस आठ एट्ले कि माइनस चार। आ बात थी गई रेखा ए बी ना गुणोत्तरनी। हवे बात करिए रेखा सी डी ना द्विगुणोत्तर ए टू बी टू सी टू लेता ए टू बराबर शू लखी शको एक्स टू माइनस एक्स वन, बी टू बराबर शू लखी शको वाई टू माइनस वाई वन अने सी टू बराबर शू लखी शको जेड टू माइनस जेड वन। चलो बात कोनी करीए छे रेखा सी डी एटले के बिंदु डी अने माइनस बिंदु सी ना याम लेवाना। एटले के अहीं एक्स टू माइनस एक्स वन एटले के वन प्लस वन शू थी जाए टू थी जैसे, अहीं टू माइनस एटले प्लस थी जाए टू प्लस टू एटले शू थी जैसे फोर थी जैसे, अहीं फाइव माइनस वन एटले शू थी जाए फोर थी जैसे। चलो अहीं सुधी ख्याल आवी गयो बधाने? ओके हवे आपणे शू करवानुं हतुं तो हवे पहेलामां शू करता हता आपणे लंबनी वात करता होय त्यारे बंनेનો અદિશ ઘટકો મતલબ ગુણાકાર કરતા હતા અદિશ ગુણાકાર કરતા હતા અહીંયા આપણે શું કરશું બંનેનો ગુણોત્તર લેશું એ વન ભાગ્યા એ ટુ ચલો શું જવાબ આવે છે માઇનસ ટુ ભાગ્યા ટુ એટલે શું આવી ગયું માઇનસ એક આવે છે ઓકે ચલો એ પ્રમાણે આપણે લઈ લઈએ બી વન ભાગ્યા બી ટુ બી વન શું છે માઇનસ ચાર ભાગ્યા ચાર બરાબર માઇનસ વન આવે છે એ જ પ્રમાણે સી વન ભાગ્યા સી ટુ લો તો અહીંયા માઇનસ ચાર ભાગ્યા ચાર બરાબર માઇનસ એક તો આના ઉપરથી આપણે શું લખી શકીએ આમ એ વન ભાગ્યા એ ટુ બરાબર બી વન ભાગ્યા બી ટુ બરાબર સી વન ભાગ્યા સી ટુ થાય છે આથી કહી શકાય કે રેખા એ બી એ રેખા સી ડીને સમાંતર છે એમ કહી શકાય। ખબર પડે છે ભાઈ બધાને? જો આની અંદર બીજું કંઈ નવીનતા છે નથી, ફક્ત આટલું આપણે કામ કરવાનું રહેશે। ઓકે તો આઈ થિંક તમને બધાને ક્લિયર થઈ ગયું હશે। અહીં એક વખત જોઈ શકો છો એક્ઝામ્પલ, પહેલાં શું કર્યું આપણે, બે બિંદુમાંથી પસાર થતી રેખા L1 છે એવું લઈ લીધું, આ બે બિંદુમાંથી પસાર થતી રેખા L2 છે એમ લઈ લીધું, પછી રેખા AB ના દ્વિગુણોત્તર તમને સૂત્ર તો અગાઉ મેં શીખવાડી દીધું છે, દ્વિગુણોત્તર શોધવાનું સૂત્ર એક્સ ટુ માઇનસ એક્સ વન વાય ટુ માઇનસ વાય વન ઝેડ ટુ માઇનસ ઝેડ વન, એ પ્રમાણે A1 B1 C1 લીધા કોના, રેખા AB ના દ્વિગુણોત્તર, રેખા CD માટે દ્વિગુણોત્તર આપણે શું લીધા A2 B2 C2 એ પણ શોધી દીધા, પછી આપણને અહીંયા સમાંતર માંગ્યું હતું માટે આપણે શું કરી દીધું એ વન ભાગ્યા એ ટુ કર્યું, બી વન ભાગ્યા બી ટુ કરી દીધું, સી વન ભાગ્યા સી ટુ કર્યું, આવા ત્રણે ત્રણ ગુણોત્તર લીધા તો ત્રણે ત્રણનું મૂલ્ય કેટલું મળે છે, સરખું મળે છે અહીંયા। તો આથી આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ એ વન ભાગાકારમાં એ ટુ બરાબર બી વન ભાગાકારમાં બી ટુ બરાબર સી વન ભાગાકારમાં સી ટુ થાય છે। આથી એવું કહી શકો કે રેખા એ બી એ રેખા સી ડીને સમાંતર છે એમ કહી શકીએ છીએ। ઓકે તો આ એક્ઝામ્પલ નંબર ત્રણ હતો। હવે એક્ઝામ્પલ નંબર ચાર અને પાંચ આપણે મેં તમને હોમવર્કમાં આપ્યો હતો, તમે દરેક વિદ્યાર્થી મિત્રો કામ કરી ચૂક્યા છો, તો હવે એના પછીના એક્ઝામ્પલ નંબર છની ચર્ચા કરીએ છીએ। ઓકે તો દરેક વિદ્યાર્થી મિત્રો પહેલાં બુકમાંથી રકમ વાંચી લેશે, હું સમજાવું છું એ પ્રમાણે સમજવાનું રહેશે। ઓકે ચલો આપણે એક્ઝામ્પલ નંબર છની ચર્ચા કરીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, બિંદુ માઇનસ બે ચાર માઇનસ પાંચમાંથી પસાર થતી અને આ કોઈ રેખાનું સમીકરણ તમને આપેલું છે, તો આ રેખાને સમાંતર રેખાનું શું કરવાનું છે, કાર્તેજિયન સમીકરણ મેળવવાનું છે। જુઓ પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે સર આ કેવા પ્રકારની થિયરી છે, તો પહેલાં એ સમજી લો તમે, કદાચ ઘણા વિદ્યાર્થીઓને પરિચયમાં નહીં હોય અથવા તો ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય તો એ જ વસ્તુ જોઈ લો। આપણે કંઈક આ પ્રકારની થિયરી જોઈ ગયા હતા, અવકાશમાં રેખાનું સમીકરણ જે થિયરી છે એમાં પહેલો ભાગ આપણે જોઈ ગયા છીએ, આ એનો કન્સેપ્ટ છે।
बराबर। अपने एक रेखा लीधी थी, याद हो तो तमने बधाने, आ रेखा जे लीधी थी ए रेखा आ रीते कंईक लेवामां आवी हती, बराबर। तमने बधाने खबर हशे विद्यार्थी मित्रों, ए जे रेखा लेवामां आवी हती ए रेखा पर आपणे कोई बिंदु लीधुं हतुं, तमने बधाने खबर हशे हशे ने हशे 100% खबर हशे। चलो आना पर आपणे कोई एक बिंदु लीधुं हतुं अने कोई एक स्क्वेर बिंदु लीधु हतु के जेनो स्थान रेखा पर नक्की नथी तेवु बिंदु लीधु हतु, बराबर। अने उगम बिंदु ओ नी सापेक्षे आनो सदिश ए लेता हता, अने आनो स्थान सदिश शुं हतो, उगम बिंदु ओ नी सापेक्षे सदिश आर हतो, अने आ जे रेखा छे आ रेखा एल ने समांतर कोई सदिश बी लीधो हतो, याद होय तो, बराबर। आ थीअरीनो कंसेप्ट छे, एटले जे तमने अहींया कीधुं छे ने, अहींया तमने प्रश्नमां कीधुं छे, जो तमने खबर होय तो विद्यार्थी मित्रो, अहींया -2, -4, -5 पसार थती रेखा एटले आ बिंदु हतुं, आ बिंदुमांथी पसार थती रेखानी वात करी हती, ना बिंदुने आम थीअरी मुजब आपणे X1, Y1 અને Z1 લીધા હતા, તો અહીંયા આપણે શું લઈ શકીએ, બિંદુ એ લઈ શકીએ X1, Y1 અને Z1, બરાબર। આપણે એવું લઈ શકીએ અહીંયા કે બિંદુ એ બરાબર -2, -4 અને -5 આપેલું છે, કે જેમાંથી રેખા પસાર થાય છે। હવે આ જે પસાર થતી જે રેખા છે, રેખાનું સમીકરણ તમને કેવું આપેલું છે, તો જોઈ શકો છો તમે અહીંયા X+3 ·3 ·5 Z+8 ·6 આ રીતે આપેલું છે, આ રેખા એલને આપેલું છે, તો આપણે કાર્તેજિયન સમીકરણ મેળવવાનું છે, તો આપણે અહીંયા લખવું પડે, શું લખશું આપણે, તો આપણે અહીંયા લખી શકીએ એક્ઝામ્પલ નંબર 6 માટે આપણે જાણીએ છીએ કે બિંદુ એમાંથી પસાર થતી અને સદિશ બીને સમાંતર રેખા માટેનું કાર્તેજિયન સમીકરણ શું લખતા હતા, X-X1·A = Y-Y1 / B બરાબર Z-Z1 / C। આ રીતે આપણે કંઈક લખતા હતા, તમને બધાને યાદ હશે, બરાબર। ચલો હવે અહીંયા મેં તમને શીખવાડ્યું હતું, અહીંયા ABC શું આપેલા છે, ABC એ રેખાના દ્વિ ગુણોત્તર છે, હવે આ મુજબ લખવાનું છે, તો આપેલ જે રેખા આપેલી છે, જે તમને રકમ આપેલી છે, એ રેખા ઉપર આપણે શું મળશે, તો રેખાના દ્વિ ગુણોત્તર મળશે, તો અહીંયા આપણે લખી શકીએ રેખાના દ્વિ ગુણોત્તર ABC = અહીંયા શું લઈ શકો, રેખા મુજબ 3, 5, 6 લેતા, આથી સમાંતર રેખાનું, આથી રેખાનું કાર્તેજિયન સમીકરણ આના પ્રમાણે લખવાનું। ચલો X1, Y1, Z1 શું છે, તો બિંદુ એના યામ છે, તો અહીંયા શું લખી શકશો, X-X1, X1 શું આપેલું છે, તો +2 થઈ જશે, એ કેટલો છે 3, બરાબર Y-Y1 એટલે Y-4 / B એટલે કે 5, બરાબર Z-Z1 કેટલું છે, તો +5/6, આ જે શું થઈ જાય, માગેલ સમીકરણ થઈ જાય। ખબર પડે છે ભાઈ બધાને, થિયરી પણ હું બાજુમાં સમજાવતો જઉં છું, એટલે આ વસ્તુ કંઈ અઘરું નથી, તમે આ રીતે મેળવી શકો છો, ખ્યાલ આવી ગયો, તો આપણો શું થઈ જશે, જવાબ થઈ જશે, ઓકે, ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને। ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 7ની ચર્ચા કરીએ। ચલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ નંબર 7માં તમને કંઈક આ રીતે આપેલું છે, રેખાનું કાર્તેજીય સમીકરણ તમને આપેલું છે અને એના ઉપરથી રેખાનું સદિશ સ્વરૂપ શોધવાનું છે, તો આપણે
બિંદુ આપણે અવકાશમાં રેખા જે નું સમીકરણ ખરું એમાં આપણે બે સ્વરૂપ જોઈ ગયા હતા, એમાં આપણે પ્રથમ વિકલ્પ જોઈ ગયા છીએ. આજે આપણે બીજા વિકલ્પની પણ ચર્ચા કરીશું આ એક્ઝામ્પલ પછી. તો અહીંયા તમને શું કહેવામાં આવ્યું છે, રેખાનું કાર્તિજીય સમીકરણ આપેલું છે તો આના પરથી આપણે શું શું મળી શકે. તો અહીં આપણે લખી શકીએ રેખાના કાર્તિજીય સમીકરણને એક્સ માઇનસ એક્સ વન અપોન એ બરાબર વાય માઇનસ વાય વન અપોન બી બરાબર ઝેડ માઇનસ ઝેડ વન અપોન સી સાથે સરખાવતા. ચલો હવે સરખાવી દો તમે તો તમને કોના કોના મૂલ્ય મળશે. તો અહીંયા જુઓ, એક્સ વન બરાબર પાંચ, વાય વન બરાબર માઇનસ ચાર અને ઝેડ વન બરાબર છ, એ બરાબર ત્રણ, બી બરાબર સાત અને સી બરાબર બે. આટલા મૂલ્ય મળી શકે. તો હવે માગેલ રેખાનું સદિશ સમીકરણ તો શું હતું, કેવું હતું ભાઈ? સદિશ આર બરાબર સદિશ એ વત્તા લેમડા સદિશ બી, જ્યાં લેમડા કોઈ વાસ્તવિક સંખ્યા હશે. આવું તમને કહેવામાં આવ્યું હતું, બરાબર ને? તો આપણે આ રીતે લખી શકીએ. ચલો સદિશ એ શું હતો ભાઈ, યાદ કરો, રેખા બિંદુ એ હતું. એ બિંદુ એનું અહીંયા જોઈ શકો છો તમે બધા, અહીંયા જે બિંદુ એ આપેલું છે, બિંદુ એનું ઉગમ બિંદુથી શું કહી શકાય, સ્થાન સદિશ કહી શકાય. એટલે કે રેખા એલનો સ્થાન સદિશ બોલી શકાય, બરાબર? તો અહીંયા શું લખી શકો, તો સદિશ એ બરાબર એ કોનો બિંદુ થઈ ગયા કહેવાય, તો એક્સ વન આઈ કેપ, વાય વન જે કેપ અને ઝેડ વન કે કેપ લખતા હતા, યાદ છે બધાને? ચલો હવે અહીંયા એક્સ વન બરાબર કેટલા છે, તો પાંચ, પાંચ આઈ કેપ, વાય વન કેટલો છે માઇનસ ચાર જે કેપ, ઝેડ વન પ્લસ છ કે કેપ. એના પછી સદિશ બી, તો સદિશ બી શું હતો, કે જે આપણે રેખાને સમાંતર સદિશ લીધો હતો, તમે આ જોઈ શકો છો. અને એના બરાબર આપણે શું લીધા હતા, તો એ બી સી જે રેખાના દ્વિ ગુણોત્તર તરીકે લેતા હતા. તો સદિશ બી બરાબર શું હતું, એ આઈ કેપ પ્લસ બી જે કેપ પ્લસ સી કે કેપ લેતા હતા. એ બરાબર કેટલા છે અહીંયા, ત્રણ આઈ કેપ પ્લસ સાત જે કેપ પ્લસ બે કે કેપ. જુઓ અહીંયા તમને સદિશ એ પણ મળી ગયો છે, સદિશ બી પણ મળી ગયો છે. હવે એની કિંમત અહીંયા તમારે મૂકી દેવાની છે. તો માગેલ રેખાનું સદિશ સમીકરણ આપણે મળી શકે કે ના મળી શકે, તો આપણે આની અંદર લખી શકીએ આથી માગેલ રેખાનું સદિશ સમીકરણ સદિશ આર ઇઝ ઇક્વલ ટુ સદિશ એ વત્તા લેમડા સદિશ બી, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર. સદિશ એ, સદિશ એ બરાબર આપણે શું લઈ શકીએ અહીંયા, તો જે આપણને બિંદુ આપેલું છે એ બિંદુના યામ લઈ લો. તો બિંદુના યામ કયા કયા હતા, તો અહીંયા હતો આપણો સદિશ પાંચ આઈ કેપ માઇનસ ચાર જે કેપ પ્લસ છ કે કેપ પ્લસ લેમડા સદિશ બી, ત્રણ આઈ કેપ સાત જે કેપ પ્લસ બે કે કેપ આવી ગયો, બરાબર? તો આ આપણું શું થઈ ગયું કહેવાય, સદિશ સ્વરૂપ. આનાથી જો તમારે આગળ સાદરૂપ આપવું હોય તો તમે આ રીતે પણ લખી શકો છો, પાંચ વત્તા ત્રણ લેમડા આઈ કેપ પ્લસ માઇનસ ફોર પ્લસ સેવન લેમડા જે કેપ પ્લસ સિક્સ પ્લસ ટુ લેમડા કે કેપ, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર લખવું કમ્પલસરી છે, બરાબર? સદિશ આર ઇઝ ઇક્વલ ટુ, તો આ રીતે પણ આપણે દર્શાવી શકો છો તમે. તો આપણો જવાબ થઈ શકે સદિશ સ્વરૂપ, ખ્યાલ આવે છે? એક્ઝામ્પલ નંબર સાતની વાત કરું છું, પરીક્ષામાં તમને આ રીતે આપેલું હોય તો તમે આ રીતે કામ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો દરેકને?
चलो तो आपणे अत्यार सुधी एक थी लईने सॉरी एक पहलो एक्जाम्पल बाकी राखेलो छे, बे थी लईने एक्जाम्पल नंबर सात सुधी आपणे दरेक जे थियरी मुजब एक्जाम्पल कम्प्लीट करवानो प्रयत्न कर्यो छे। हवे पछी जे आपणी जे थियरी छे ए थियरीने आपणे चर्चा करिए। जे थियरी ने अपने बात करवानी छे के बे बिंदु माथी पसार थती रेखा होय, जे आपणो बीजो ऑप्शन हतो ने ए बीजा ऑप्शन ने आपणे चर्चा करीशुं। एटले के अपने थियरी कंसेप्टनी वात करवानी छे के भाई आपेला बे बिंदु माथी पसार थती रेखानुं समीकरण, बराबर। अहीं आपणे समीकरण बे प्रकारना जोईशुं, एक हशे एनुं सदिश स्वरूप अने बीजू आपणे जोईशुं कार्तेजिय स्वरूप, बराबर। चलो एना माटे आपणे शुं करवुं पड़शे, तो एना माटे आपणे फरीथी एक भूमितिनी रचना जोईशुं, आकृति दोरीशुं, बराबर। चलो आ रीते आपणे लई शकीए एक्स, અહીંયા હું લઈ શકું છું વાય, અહીંયા હું લઈ શકું છું ઝેડ। મારી જે શરૂઆતમાં લીધી હતી એ પ્રમાણે હું એક આ રેખા એલ લઈ લીધો, બરાબર। પહેલાંમાં શું કીધું હતું, પહેલો જે ઓપ્શન હતો એમાં હતું કે આપેલ બિંદુ એટલે એક જ બિંદુ હતું, એ બિંદુમાંથી પસાર થતી રેખા અને કોઈ એક સદિશ હતો એને સમાંતર રેખા આપણે લેવાનો પ્રયત્ન કર્યો હતો। પરંતુ અહીંયા આપણે શું બોલ્યા છે શબ્દ ધ્યાનથી સાંભળજો, બે બિંદુમાંથી પસાર થતી રેખા, એટલે માની લો કે હું અહીંયા કોઈ એક બિંદુ લઉં છું, બરાબર, અહીંયા કોઈ બી બિંદુ લઉં છું, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની વાત કરીશું, બરાબર। તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા, હવે આ રેખા પરના સ્થાન સદિશ આપણે વિચારી લઈએ, એક્સ વન હોય, આનો વાય વન હોય, આનો ઝેડ વન હોય, આનો સ્થાન સદિશ વિચારી લઈએ આપણે કે એક્સ ટુ હોય, વાય ટુ હોય અને ઝેડ ટુ હોય, બરાબર। આ ઉગમ બિંદુ છે। ચલો હવે ઉગમ બિંદુની સાપેક્ષે એનું સ્થાન સદિશ વિચારી લઈએ અહીંયા, તો સદિશ એ આ બિંદુનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ વિચારી લો તો સદિશ બી, અને આ રેખા ઉપર આપણે જે અગાઉની થિયરીમાં વિચાર્યું હતું એ પ્રમાણે કોઈ સ્વેર બિંદુ લઈ લો, બિંદુ પી, કે જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ સદિશ આરનો વિચાર કરીએ। ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો, અને સદિશ જે પી લીધું છે એના બિંદુ આપણે એક્સ વાય ઝેડ એટલે કે સ્થાન સદિશ ઉગમ બિંદુ સાપેક્ષે આપણે યામ વિચારવા હોય તો આપણે એક્સ વાય ઝેડ વિચારી શકીએ છીએ, બરાબર। એટલે આપણે જો આ જે આકૃતિનું નિરૂપણ કર્યું છે એના મુજબ આપણે જો લખવું હોય તો આપણે આ રીતે કંઈક લખી શકીએ કે ધારો કે રેખા પરના બે બિંદુઓ એ એક્સ વન વાય વન ઝેડ વન અને બી એક્સ ટુ વાય ટુ અને ઝેડ ટુ લેતા, આવો વિચાર આપણે કરીએ છીએ, બરાબર। જેના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે સદિશ એ તથા સદિશ બી લેતા। ચલો હવે કોઈ સ્વેર બિંદુ પી રેખા એલ પર લેવાનો વિચાર કરતા જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આર લેતા, બરાબર। હવે આપણે ધ્યાનમાં લેવાનું છે અહીંયા જોજો સદિશ એપી આપણે જે ગઈ વખતે જે લીધો હતો, બરાબર, એ જ વસ્તુ હું અહીંયા અલગ પેનથી તમને દર્શાવવાનો પ્રયત્ન કરું છું। તમે જોઈ શકો છો સદિશ એપી
અને સદીશ એ થી લઈને બી, હા, સદીશ એ બી શું કહી શકાય? સમરેખ સદીશ કહી શકાય. ફરીથી બોલું છું, સદીશ એ પીની વિચાર કરો અને સદીશ એ બીનો વિચાર કરો. એ પી એટલે શું કહી શકો તમે? તો એ પી, ખાસ ધ્યાન રાખજો, આનો સ્થાન સદીશ માઇનસ આનો સ્થાન સદીશ, એટલે કે સદીશ આર માઇનસ સદીશ એ લખી શકો. એ બી સદીશનો મતલબ શું થાય? બીનો સ્થાન સદીશ માઇનસ એનો સ્થાન સદીશ, એટલે કે સદીશ બી માઇનસ સદીશ એ લખી શકાય. આ બે સદીશો કેવા છે? તો અહીં આ બંને સદીશો સમરેખ સદીશ કહી શકાય. જોઈ શકો છો તમે, બંનેની દિશા પણ જોઈ શકો છો. કહેવાય કે ના કહેવાય? સમરેખ સદીશ કહેવાય. સમરેખ સદીશ હોય તો એના માટે આપણે પેલી લેમડાવાળી શરત લખી શકીએ કે ના લખી શકીએ? કે સદીશ બી બરાબર લેમડા સદીશ એ લખતા હતા, જ્યાં લેમડા શું છે? કોઈ વાસ્તવિક સંખ્યા છે. લખી શકાય કે ના લખી શકાય? તો આપણે એ રીતે લખી શકીએ છીએ. તો અહીં આપણે એવું બતાવવું પડે, અહીં સદીશ એ પી, સદીશ આર માઇનસ સદીશ એ અને સદીશ એ બી, સદીશ બી માઇનસ સદીશ એ શું છે? સમરેખ સદીશ છે. બરાબર, સમરેખ સદીશ હોય તો શું લખી શકો? તો સમરેખ સદીશ હોવાના કારણે આપણે એવું લખી શકીએ છીએ, સદીશ આથી સદીશ એ પી લેમડા સદીશ એ બી લખી શકાય, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર. ચલો, સદીશ એ પી એટલે શું કહેવાય? સદીશ આર માઇનસ સદીશ એ, લેમડા સદીશ બી માઇનસ સદીશ એ. આ રીતે લખી શકીએ કે ના લખી શકીએ? ચલો, હવે એને આ બાજુ લાવો છો તો સદીશ આર ઇઝ ઇક્વલ ટુ સદીશ એ વત્તા લેમડા સદીશ બી માઇનસ સદીશ એ, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર, જેને શું કહી શકો છો? રેખાનું સદીશ સમીકરણ કહી શકાય. શું કહી શકાય ભાઈ? રેખાનું સદીશ સમીકરણ. તો આ સમીકરણ ક્યારે વાપરવાનું? કન્ફ્યુઝ ના થતા. કન્ફ્યુઝ કેમ નહીં થવાનું? કેમ કે જ્યારે એક જ બિંદુમાંથી પસાર થતી રેખા હોય ત્યારે એનું સદીશ સમીકરણ કેવું હતું? સદીશ એ વત્તા લેમડા સદીશ બી. ખાસ જોજો, બરાબર, આ એક જ બિંદુમાંથી પસાર થતી રેખાનું સદીશ સમીકરણ હતું. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાના સદીશ સમીકરણ કહી શકાય. જો આર સદીશ બરાબર સદીશ એ વત્તા લેમડા છે, તો લેમડા સદીશ બી માઇનસ સદીશ એ છે, લેમડા એ વાસ્તવિક સંખ્યા છે. બરાબર, આ બંનેની અંદર તફાવત ખાસ સમજવાની જરૂર છે. ચલો, અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું. હવે આપણે રેખાનું કાર્તેજિયન સ્વરૂપ મેળવવું છે. તો કાર્તેજિયન સ્વરૂપ માટે આપણે શું કહેતા હતા? રેખાનું કાર્તેજીય સ્વરૂપ મેળવવા માટે સદીશ આર બરાબર શું લેતા હતા? એક્સ આઈ. કેમ કે સદીશ આર શું છે? તો સ્વેર બિંદુ પીનો સ્થાન સદીશ છે. તો એના યામ શું લીધા હતા આપણે? એક્સ વાય અને ઝેડ. તો આપણે શું લખી શકીએ સદીશ સ્વરૂપે? એક્સ આઈ કેપ, વાય જે કેપ અને ઝેડ કે કેપ લખી શકીએ. ચલો, સદીશ એ આપેલો છે, તો સદીશ એ શું છે? તો બિંદુ, સોરી આ નહીં, સદીશ એ શું છે? તો સદીશ એ બિંદુ એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદીશ છે. તો સદીશ એ બરાબર શું લખી શકો? તો એક્સ વન આઈ કેપ, વાય વન જે કેપ અને ઝેડ વન કે કેપ. અહીંયા શું છે? સદીશ બી. તો સદીશ બી એ બિંદુ બીનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદીશ આપેલ છે. તો એના યામ આપણે સદીશ સ્વરૂપે કઈ રીતે લખી શકો? એક્સ ટુ આઈ કેપ, વાય ટુ જે કેપ અને ઝેડ ટુ કે કેપ લખી શકો. બરાબર. ચલો, હવે આપણે આ જે મૂલ્ય છે એને આપણે શું કરી શકીએ? જેને રેખાના સદીશ સમીકરણ સદીશ આર ઇઝ ઇક્વલ ટુ સદીશ એ વત્તા લેમડા સદીશ બી માઇનસ સદીશ એ
માં મૂકતા. ચલો આમાં મૂકશો તમે તો સદિશ આર બરાબર શું આપેલું છે, એક્સ આઈ કેપ વાય જે કેપ ઝેડ કે કેપ બરાબર સદિશ એ. સદિશ એ એટલે શું કહેવાય, એક્સ વન આઈ કેપ વાય વન જે કેપ ઝેડ વન કે કેપ પ્લસ લેમ્બડા. આનું આપણે બાદ બાકી સીધી કરીએ બરાબર, બી માઇનસ એ. બી માઇનસ એટલે શું કહી શકો, એક્સ ટુ માઇનસ એક્સ વન આઈ કેપ પ્લસ વાય ટુ માઇનસ વાય વન જે કેપ પ્લસ ઝેડ ટુ માઇનસ ઝેડ વન કે કેપ. આ રીતે લખી શકો. પહેલાં આપણે આ બંનેનું કરીએ તો એ આઈ કેપ આઈ કેપ સાથે સરવાળો થાય તો એક્સ વન પ્લસ લેમડા એક્સ ટુ માઇનસ એક્સ વન આખાનો આઈ કેપ પ્લસ વાય વન પ્લસ લેમડા વાય ટુ માઇનસ વાય વન આખાનો જે કેપ પ્લસ ઝેડ વન પ્લસ લેમડા ઝેડ ટુ માઇનસ ઝેડ વન આખાનો કે કેપ બરાબર. આને કમ્પેર કોની સાથે કરશો, એક્સ આઈ કેપ વાય જે કેપ અને ઝેડ કે કેપ સાથે બરાબર. તો શું મળે આપણને, એક્સ બરાબર એક્સ વન પ્લસ લેમડા એક્સ ટુ માઇનસ એક્સ વન. વાય બરાબર શું મળે આપણને, વાય વન પ્લસ લેમડા વાય ટુ માઇનસ વાય વન. અને ઝેડ બરાબર આપણને શું મળે, ઝેડ વન પ્લસ લેમડા ઝેડ ટુ માઇનસ ઝેડ વન મળે. આટલું મળશે. તો આપણે દરેકમાં લેમડાને સરખાવીએ, લેમડાને કરતા બનીને સરખાવીએ તો આપણને કેવું સ્વરૂપ મળશે. તો જો આને આ બાજુ લાવી દો અને નીચે લાવી દો તો કિંમત કેવી મળે, એક્સ માઇનસ એક્સ વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન બરાબર અહીંયા મળે વાય માઇનસ વાય વન અપોન આ નીચે આવી જાય તો વાય ટુ માઇનસ વાય વન બરાબર ઝેડ માઇનસ ઝેડ વન અપોન નીચે લાવીએ તો ઝેડ ટુ માઇનસ ઝેડ વન. અને આ સમીકરણને આપણે શું કહેશું કે આપેલ બે બિંદુમાંથી પસાર થતી રેખા માટેનું કાર્તેજિયન સમીકરણ, જેને રેખાનું કાર્તેજીય સમીકરણ કહેવાય. શું કહેવાય ભાઈ, જેને રેખાનું કાર્તેજીય સમીકરણ કહી શકાય. ખ્યાલ આવી ગયો ભાઈ. તો આજે આપણે આ થિયરીમાંથી બે સૂત્રો યાદ રાખવાના છે. એક આ સૂત્ર આપણે યાદ રાખીશું જે કાર્તીજે સમીકરણ છે. જો એક બિંદુમાંથી પસાર થતું હોય, ફરીથી ધ્યાન આપજો, એક બિંદુમાંથી પસાર થતું હોય એ રેખા માટે આપણે કઈ રીતે લખતા હતા, તો એક્સ માઇનસ એક્સ વન અપોન એ બરાબર વાય માઇનસ વાય વન અપોન બી બરાબર ઝેડ માઇનસ ઝેડ વન અપોન સી કહી શકાય. અને આ એ બી અને સી શું છે, તો રેખાના દ્વિ ગુણોત્તર છે. એ આપણે શોધતા હતા કઈ રીતે, એક્સ ટુ માઇનસ એક્સ વન અહીંયા જોઈ શકો છો, વાય ટુ માઇનસ વાય વન જોઈ શકો છો, અને સી એટલે શું થાય, ઝેડ ટુ માઇનસ ઝેડ વન. એટલે એવું કહી શકીએ કે આ બંને સમીકરણ કેવા છે, નિયરલી સરખા સમીકરણ કહી શકાય. ખ્યાલ આવે છે. અને અહીંયા આપણે ખાસ જોવાનું છે રેખાનું શું કહી શકો, સદિશ સમીકરણ તમને આપેલું છે જોઈ શકો છો. અને આ એક જ બિંદુમાંથી પસાર થતી રેખા માટેનું સદિશ સમીકરણ આપેલું છે અને આ બે બિંદુમાંથી પસાર થતા રેખા માટેનું સદિશ સમીકરણ આપેલું છે. ઓકે, તો હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ થિયરી વ્યવસ્થિત રીતે તમારા મગજની અંદર પચાવવાની છે બરાબર. આના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને મેસેજ કરી શકો છો. કોઈ પ્રશ્ન નથી તો આ થિયરી ઉપર આપણે આવતીકાલે એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો આશા રાખીશ કે દરેક વિદ્યાર્થી મિત્રોને આ બાબતે કોઈ પણ પ્રકારની ક્વેરી રહી હશે નહીં. ઓકે, થેન્ક યુ.